સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એઝ અ સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું. આજથી 32 દિવસ પહેલાં હું મારી ફરજ ઉપર હાજર થઈ હતી અને ત્યાં ઘરી જે મેં નોકરી કરી એ ત્યાં કોવિડ હોસ્પિટલમાં કોવિડ ઓપરેશન થિયેટરમાં એઝ અ સ્ટાફ સ્ક્રબ નર્સ તરીકે મેં મારી ફરજ પૂરી કરી છે. ફરજ પૂરી કર્યા પછી હું ત્યાં ઘરી કમ્પ્લીટલી ક્વોરન્ટાઇન થઈ અને પછી આજે મને 2-3 દિવસની રજા મળે, હું મારી બેબી જે 2.5 વર્ષની છે એને મળવા માટે આવી છું. અહીંયા આવ્યા પછી મને બહુ જ ખુશી થાય છે. અહીંયા આવ્યા પછી જે લોકો બધાએ મારું સન્માન કર્યું છે, પ્રાંતિજ વરવાડ સમાજના અમારા પ્રમુખ સાહેબ, સેક્રેટરી સાહેબ, SMV સોસાયટીના પ્રમુખ સાહેબ અને મહિલા મંડળના પ્રમુખ સાહેબ, આ બધાને હું મારા દિલથી શુક્રિયા અદા કરું છું. અને મારા મહોલ્લામાં મારા આજુબાજુ બધા રહેતા અને સમગ્ર પ્રાંતિજ સમાજને હું મારું દિલથી શુક્રિયા અદા કરું છું. અને મને બહુ જ ખુશી છે કે તમે બધાએ મને આવી રીતે આવકારી છે. અને બસ હું એટલું જ કહીશ કે કોરોનાથી પીવાની જરૂર નથી, બસ અમુક સાવચેતીના પગલાં લેવાની જરૂર છે. અમુક સાવચેતી રાખીશું તો આપણે તંદુરસ્ત રહી શકીશું, આપણા સગાવાલાને અને ફેમિલી મેમ્બરને તંદુરસ્ત રાખી શકીશું. બસ એ જ કહેવાનું કે સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ વોશિંગ અને એ બધું પ્રોપર જે સરકારના નિયમો છે જે કોરોનાને લડવા માટે સરકારે બનાવ્યા છે એને આપણે પ્રોપરલી એને પે કરીશું, અપ્લાય કરીશું આપણા રોજિંદા જીવનમાં તો કોરોના આપણે ના થઈ શકે અને નહીં જ થાય. ઇન્શાઅલ્લાહ બધા તંદુરસ્ત રહેશે એવી મારી દુઆ છે. પ્રજાને અને મારા ગામના લોકોને હું જે મેસેજ પહોંચાડું છું એ માટે હું આપના ટીવી ચેનલને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું અને શુક્રિયા અદા કરું છું. આજે કોરોનાની મહામારીમાં મારા બેન જે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સેવા આપીને આવ્યા તે બદલ મને ખૂબ ગર્વ છે, મારા સમાજને ગર્વ છે, પ્રાંતિજ શહેરને ગર્વ છે. અને આવા સન્માનથી મારા બહેનના હોસલા અફઝાઈ વધાવી છે તે બદલ દરેક સમાજના વ્યક્તિ, પ્રાંતિજ સમાજનો આભાર માનું છું. ટીવી અને ન્યૂઝ રિપોર્ટરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.